આઠ મહિનાની અંદર રોજ સામાયિક કર્યા છે. મરસે નાના હતા ત્યારે રોજ પાઠશાળા જતા હતા અને બે પ્રતિક્રમણ પાંચ પ્રતિક્રમણ સુધી પહોંચી ગયા હતા. પછી ધંધે ચડી ગયા, બધું જ ભૂલાઈ ગયું. આઠ મહિના લોકડાઉન દરમિયાન રોજ સામાયિક શરૂ કરી દીધું, પ્રતિક્રમણ શરૂ કરી દીધું. બે પ્રતિક્રમણ સૂત્રો આજે કંઠસ્થ થઈ ગયા છે. પોઝિટિવ માઇન્ડ. કોઈ પૂછે લોકડાઉનમાં શું થયું, ધંધો આમ થઈ ગયો, ફલાણું તેમ થઈ ગયું, છોકરાનું ભણવાનું બગડી ગયું, આ બધું નેગેટિવ માઇન્ડ. અરે મજા આવી ગઈ, ઘરે પ્રભુ પધાર્યા, રોજ સવારે સ્નાત્ર ભણાવતા હતા, અષ્ટ પ્રકારની પૂજા કરતા હતા, બે ટાઈમ પ્રતિક્રમણ કર્યા, બે ત્રણ ત્રણ સામાયિક કર્યા, સાંજ પડે સંધ્યા ભક્તિ કરી. આ પોઝિટિવ. હું તમને ગેરંટી સાથે કહું કે આ લોકડાઉન દરમિયાન કે કોરોનાના કાળ દરમિયાન ઘણા લોકો એવા હતા વગર કોરોનાએ પણ આપઘાત કરીને ઉકલી ગયા છે, પોતાના ફ્યુચરનો વિચાર કરી. સાંભળ્યા છે કે નથી સાંભળ્યા સમાચાર? રોજ સવાર પડે ન્યૂઝની અંદર આવે, બે જણાની સાથે, ત્રણ જણાની સાથે, આખા પરિવારની સાથે, કોઈએ જમ્પ લગાવ્યો, કોઈએ ઇન્જેક્શન લઈ લીધું, કોઈએ ઝેર પી લીધું, વગેરે વગેરે વગેરે. પણ હું તમને કહું, 100 માંથી 99% એ બધા નોંધાઈ નીકળ્યા, 1% પણ જઈને એવો નહોતો કે જેણે આપઘાત કર્યો. કોરોના ભલે પોઝિટિવ ન હોય પણ કોરોનામાં આપણે તો પોઝિટિવ રહેવાનું છે. પોઝિટિવ માઇન્ડ એટલે શું? એક જ વાત કરી દઉં, એક જન્મદિવસ એટલે શું? જિંદગીમાં વરસ ઉમેરવાનું કે વરસમાં જિંદગી ઉમેરવાની? મને જવાબ આપો. જિંદગીમાં વરસ ઉમેરાય એનું નામ જન્મદિવસ કે વરસમાં જિંદગી ઉમેરાય એનું નામ જન્મદિવસ? વેરી ગુડ. જિંદગીમાં વર્ષ તો છે ને, મારી ઈચ્છા હોય કે ના હોય, 16 એપ્રિલ આવે ને એટલે જિંદગીમાં એક વર્ષ તો ઉમેરાય છે. જિંદગીમાં વર્ષ ઉમેરવું એમાં કંઈ બહુ મોટો પ્રયત્ન નથી કરવો પડતો. પ્રયત્ન કે પુરુષાર્થ શેમાં કરવો પડે છે? એ વર્ષમાં મારે શું ઉમેરવાનું? જિંદગી. 59 વર્ષ પૂરા થાય, 60મા વર્ષમાં મારો પ્રવેશ થાય. આપણે ત્યાં કહેવત છે, 60 બુદ્ધિ. પ્રભુની કૃપા એવી છે કે આજે પણ આ ઉંમરે નવા નવા શાસન માટેના કામ કરવાના વિચાર આવે. એ વાત જુદી છે, મહાત્માએ જરા અતિશયોક્તિ કરી. હું જે પૂર્વના મહાપુરુષો હજી નજીકના જુઓ ને, ચંદ્રશેખર મહારાજ હોય, રત્નસુંદર મહારાજ હોય, હેમરત્નસુરી મહારાજ હોય, ભુવનભાનુસુરી મહારાજ હોય, આ બધા મહાપુરુષો શાસન માટે જે કામ કરી ગયા છે ને, એની સામે તો હજી 10મા ભાગનું પણ અમે કામ નથી કરતા. છતાં એક ઈચ્છા છે, જે થોડું ઘણું જીવન મળ્યું છે, જે થોડી ઘણી સ્ફૂર્તિ મળી છે, જે થોડું ઘણું શરીરનું આરોગ્ય છે, એ બધાનો લાભ એટલો જ ઉઠાવવો છે, કંઈક શાસન માટે કરીને જવું છે. એક વાત યાદ રાખજો, તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, તમે કેવું જીવ્યા એ મહત્વનું છે. એક અપેક્ષા એમ કહેવાનું મન થાય કે આચાર્ય હેમરત્નસુરી નાની ઉંમરમાં ચાલ્યા ગયા. એ જો 10 વર્ષ હજી જીવ્યા હોત તો જબરજસ્ત કામ કરીને ગયા. પણ જે કરીને ગયા છે એ પણ આજે હું આ એરિયામાં હમણાં ફરતો આવ્યો ને, ઘણાએ મને કીધું, સાહેબ છેલ્લી શિબિર અમે એમની સુમેરુમાં ભરી, આઈ થિંક લાસ્ટ શિબિર એમની સુમેરુની અંદર થઈ. મારા સાહેબ, મેં સુમેરુની અંદર શિબિર ભરી અને મારા જીવનમાં યુટર્ન આવ્યો. પણ અમારા કમ નસીબ કે શિબિર પછી મારા સાહેબ 4 મહિનાની અંદર ચાલ્યા. કેટલું જીવ્યા મહત્વનું નથી, કેવું જીવો છો એ મહત્વનું છે. ડાયલોગ તો તમે બોલો છો, જિંદગી જિંદગી બાબુ મોસાઈ, જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ. પોઝિટિવ રહેવા માટેની આજે કેટલીક વાત એ કરવી છે કે આપણે આપણી જિંદગીમાં વર્ષો ઉમેરવા બહુ કર્યું છે. અરે પશુ પણ છે ને, પોતાની જિંદગીમાં વર્ષ ઉમેરે, એને 1 વર્ષ થાય એટલે 1 વર્ષ મોટો થયો કે ના થયો? થઈ. જેનું માઇન્ડ પોઝિટિવ હોય એ પોતાના જન્મદિવસે એમ નથી કહેતો હું 1 દિવસ મોટો થયો, એને એવો વિચાર આવે છે જિંદગીમાંથી 1 વર્ષ ઓછો. એક બાજુ જિંદગી ઘટતી જતી હોય ને બીજી બાજુ કામ વધતા જતા હોય ત્યારે એમ થાય કે એક પણ મિનિટ, એક પણ સમય હવે ગુમાવવો આપણને પાલવે. રોજ સવાર પડે ને સમાચાર મળે, પેલા ગયા. એ પેલા ગયા એટલે શું? આપણે નથી જવાના એમ,
એક ચિંતકે બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું હતું. બસની લાઈન હોય ને, 15 જણા ઊભા હોય અને બસ આવી, એ 15માંથી 10 જણા અંદર ચડ્યા, 15મો જે ઊભો હતો ને એ શું વિચાર કરે કે હવે હું કેટલામો થઈ ગયો, 10 ગયા, હવે હું 5મો થયો, હવે બસ આ બીજી બસ આવે ને, આ 4 ચડે એટલે હું પણ ભેગો ચડી જઈશ. ચિંતકે એને બહુ સરસ ઘટાવ્યું છે કે મોત જ્યારે આવે છે ને ત્યારે આપણે કહે છે પેલા ગયા પેલા ગયા પેલા ગયા, એ તો ગયા પણ તને ભેગો આગળ કરતા, તું 15મો હતો એ 10 ગયા એટલે તું કેટલામો થઈ ગયો, 5મો થઈ ગયો. આવ્યો વિચાર, બીજાના વિચાર કરે છે, એ ગયા તે ગયા પણ એ ગયા ભેગો મને આગળ કરતો ગયા.